हेलो एवरीवन, वेलकम बैक टू ट्राई एंड टेस्ट किचन। आज हूँ तमारी साथे शेयर करीश जीरा सोडा के जीरा सरबत बनावानी एकदम आसान सरल रेसिपी। चासणी करवानी माथाकूट वगर एकदम नवी रीते आपणे आ शरबत बनावीशुं। तो रेसिपीने एंड सुधी जरूर जोजो। रेसिपी गमे तो वीडियोने लाइक करजो, शेर करजो, चेनलने सब्सक्राइब करजो। तो चालो स्टार्ट करिए। तो तेना माटे आपणे पेनने गैस उपर गरम करवा माटे मूकीशुं अने तेमां 3 टेबल स्पून जीरुं उमेरीशुं। जीरुंने आपणे लो टू मीडियम फ्लेम उपर शेकवानुं छे। અહીંયા તમને જેટલો જીરાનો સ્ટ્રોંગ ફ્લેવર જોઈએ એ પ્રમાણે તમારે શેકવાનું છે। જો જીરાનો વધારે સ્ટ્રોંગ ફ્લેવર જોઈતો હોય તો થોડું વધારે આપણે એને શેકીશું, થોડુંક ડાર્ક કરીશું। જો તમને મીડિયમ ફ્લેવર જોઈતો હોય તો આપણે થોડું મીડિયમ શેકવાનું છે, અને તમને એકદમ માઇલ્ડ ફ્લેવર ગમતો હોય તો થોડું ઓછું શેકવાનું છે। તો તમે જોઈ શકો છો કે જીરું આપણું એકદમ સરસ શેકાઈ ગયું છે, કલર ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે તેમાં પાણી ઉમેરીશું। તો અહીંયા આપણે 3 ટેબલ સ્પૂન જીરું એડ કર્યું હતું, તો હવે આપણે એમાં 3 કપ જેટલું પાણી ઉમેરવાનું છે। તો પાણીનું એકદમ પરફેક્ટ માપ છે, જેટલા ટેબલ સ્પૂન આપણે જીરા ઉમેરશું એટલા જ કપ આપણે પાણી ઉમેરવાનું છે। તો અહીંયા મેં 3 કપ જેટલું પાણી ઉમેર્યું છે, અને હવે આપણે આ પાણીને એકદમ સારી રીતે ઉકળવા દેવાનું છે। જ્યાં સુધી પાણીની ક્વોન્ટિટી થોડી રિડ્યુસ ના થઈ જાય તો ત્યાં સુધી આપણે આ જીરાને પાણીમાં ઉકળવા દેવાનું છે। તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી પાણીને એકદમ સારી રીતે બોઇલ કરી લઈશું। તો લગભગ 5-7 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે પાણીની ક્વોન્ટિટી રિડ્યુસ થઈ ગઈ છે, અને જીરાનો જે ફ્લેવર છે બધો જ પાણીમાં આવી ગયો છે, પાણીનો કલર ચેન્જ થઈ ગયો છે। તો આ એકદમ પરફેક્ટ હવે આપણું સિરપ બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે, અને આ જે મિશ્રણ છે આપણે એને ઠંડુ થવા માટે સાઈડમાં રાખી દઈશું। તો તમે જોઈ શકો છો કે જીરા પાણી એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે। તમે આ પાણીને આ રીતે પણ પીશો, થોડું લુક વોર્મ એટલે કે નવસેકું ગરમ, તો પણ આપણા ડાયજેશન સિસ્ટમ માટે એકદમ સરસ છે। હવે આપણે એક મિક્સર જાર લેવાનું છે, અને મિક્સર જારમાં આપણે આ બધું જ જે લિક્વિડ હતું જીરા પાણી જીરા સાથે આપણે એડ કરીને ગ્રાઇન્ડ કરી લેવાનું છે। આપણે એકદમ નવી રીતે જીરા સરબત જીરા સોડા બનાવીએ છીએ, તો રેસીપીને એન્ડ સુધી જરૂર જોજો। જો તમને રેસીપી ગમતી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો, સાથે તમને રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી ચોક્કસ જણાવજો। તો અહીંયા મેં જીરાને આ રીતે સરસ ગ્રાઇન્ડ કરી લીધું છે, તમે જોઈ શકો છો। જીરું થોડું દળદરું છે, આખું બહુ નથી, આખું રહે, અને જો તમારે એને ગાળવું હોય તો ગાળી શકો, પણ હું અહીંયા આ જ રીતે એને બોટલમાં ભરીશ, અને આ જ બોટલને આપણે ફ્રીઝમાં 2-3 વીક સુધી આરામથી સ્ટોર કરીને રાખી શકીએ છીએ। તો આપણું આ જે કોન્સન્ટ્રેટ છે જીરાનું એ બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે આમાંથી સરબત બનાવીશું। તો 2 ગ્લાસ લેવાના છે, એમાં આપણે આઈસ ક્યુબ્સ ઉમેરીશું, અને લગભગ 3-4 મોટી ચમચી જેટલું આપણે આ જીરાનું જે આપણે કોન્સન્ટ્રેટ બનાવ્યું એ 2 ગ્લાસમાં એડ કરીશું। થોડું મીઠું એડ કરીશું, સાથે આપણે થોડું બ્લેક સોલ્ટ ઉમેરીશું। આ મસાલાની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી કરી શકો છો, અને હવે આપણે 1-1 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું। તમે દળેલી સાકર અથવા તો ગોળનો યુઝ પણ કરી શકો છો। ત્યારબાદ આપણે અડધું લીંબુ 2 ગ્લાસમાં નીચવી લેવાનું છે। કોઈપણ પ્રકારની ચાસણી કરવાની માથાકૂટ વગર એકદમ ઇન્સ્ટન્ટ બનીને જીરા સોડા અને જીરા સરબત તૈયાર થઈ જશે। તો 2 ગ્લાસમાં અહીંયા મેં લીંબુ નીચવી દીધા છે, ત્યારબાદ હવે આપણે 1 ગ્લાસમાં ચીલ્ડ ઠંડુ પાણી ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીશું। ત્યારબાદ હવે આપણે બીજા ગ્લાસમાં જે સોડા આવે છે સાદી સોડા એ આપણે ઉમેરીશું, અને એને પણ એકદમ સારી રીતે મિક્સ કરીશું। તો જ્યારે પણ તમે ગરમીમાંથી આવો તો એકદમ શરીરમાં ઠંડક આપે એવું આપણું આ જીરા સોડા અને જીરા સરબત બનીને તૈયાર થઈ ગયું છે। તો તમે પણ એકવાર આ રીતે ઘરે જરૂરથી બનાવજો, અને કેવું બને છે એ તમારા ફીડબેક મને કમેન્ટ કરી ચોક્કસ જણાવજો। જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલો બેલ આઇકન જરૂર પ્રેસ કરજો। તો ચલો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।